जिंदगी चाहे एक दिन की हो या चार दिन की, जिंदगी चाहे एक दिन की हो या चार दिन की, उसे ऐसे जियो जैसे जिंदगी तुम्हें नहीं जिंदगी को तुम मिले हो। जिंदगी चाहे एक दिन की हो या चार दिन की, उसे ऐसे जियो जैसे जिंदगी तुम्हें नहीं जिंदगी को तुम मिले हो। यूं माना जिंदगी है चार दिन की, यूं माना जिंदगी है चार दिन की, बहुत होते हैं यारो चार दिन भी। डॉक्टर सरस सोनी मेहसाणा थी छू अने आज एक तमने एक नानकड़ी वार्ता कहेवानो छू। एक जादूगर होय छे, एक खूबज मशहूर थई जाय छे, એનો જે જાદુ કરવાની જે કળા હોય છે એનાથી ગામના બધા લોકો મશહૂર થઈ જાય છે। આ વાત ધીમે ધીમે પ્રસરતી થાય છે અને એ વાત એક રાજા સુધી પહોંચે છે, એટલે રાજા એને આમંત્રણ આપે છે, એમ કહે છે કે આ જાદુગરને આપણા રાજ્યમાં બોલાવો અને એને કહો કે મને જાદુ બતાવો। આ વાત જાદુગર જોડે જાય છે, જાદુગર તો ખૂબ જ ખુશ થઈ જાય છે। એ એમ વિચારે છે કે હું રાજાને એટલા બધા જાદુ બતાવીશ કે મને ખૂબ જ પૈસા આપશે, પણ કયો બતાવીશ જાદુ એ વિચારમાં પડી જાય છે। એમ કરતા કરતા એ સીધો રાજ્યમાં જાય છે અને રાજાના રાજમહેલમાં જાય છે, ત્યાં સભા બેઠેલી હોય છે, તો ત્યાં જાદુગરને બોલાવવામાં આવે છે। રાજા કહે છે કે જાદુગર તમે એવું જાદુ બતાવો કે કોઈ દિવસ તમે કોઈને બતાવી ના હોય, એટલું સરસ મને આજે જાદુ બતાવો। એ જાદુગર વિચાર કરે છે અને એક જાદુ બતાવે છે કે જેમાં રાજાનું મુગટ ગાયબ થઈ જાય છે। રાજાનું મુગટ ગાયબ થઈ જાય છે તેથી સભામાં બેઠેલા બધા લોકો હસવાનું ચાલુ કરે છે, જેથી રાજાને એમ થાય છે કે આજે આને મારું તોહિન કર્યું છે, મારી મજાક કરી છે, મારી મસ્કરી કરી છે। તેથી રાજાને ખૂબ જ ગુસ્સો આવે છે અને એમના સૈનિકોને કહે છે કે આને જેલમાં પૂરી દો અને આજથી 7 દિવસ પછી એને ફાંસીની સજા આપજો। જાદુગરને તરત જ જેલમાં પૂરી દેવામાં આવે છે। એની પત્નીને ખ્યાલ આવે છે, એની પત્ની દોડતી દોડતી જાય છે અને જાદુગરને મળે છે। જ્યારે જાદુગરને મળવા જાય છે ત્યારે જાદુગર ખુશખુશાલ હોય છે, એટલે એની પત્ની કહે છે કે અરે તમને તો 7 દિવસ પછી ફાંસીની સજા મળવાની છે અને તમે કેમ આટલા બધા મુસ્કુરાવો છો કેમ। એ કહે કે હજુ તો કે 7 દિવસની વાર છે ને, તું ચિંતા ના કર, તું ઘરે જા અને આરામ કર, પાછી 6 દિવસ બાકી હોય છે, એટલે ફરતી પત્ની આવે છે જાદુગરને મળવા માટે। ત્યારે પણ જાદુગર ખુશ મિસાજ હોય છે, હસતો હોય છે, મુસ્કુરાતો હોય છે। એની પત્ની કહે છે કે તમે પાગલ તો નથી થઈ ગયા ને, કે તમને 6 દિવસ પછી ફાંસીની સજા આપવાની છે, એ કે તું ચિંતા ના કર કે। એમ કરતા કરતા 5 દિવસ, 4 દિવસ, 3 દિવસ, 2 દિવસ અને છેવટે એની ફાંસીની સજાનો દિવસ આવે છે। જ્યારે એની ફાંસીની સજાનો દિવસ આવે છે ત્યારે રાજા ઘોડો લઈને એની સામે આવતા હોય છે। જ્યારે રાજા ઘોડે સવારીમાં એની સામે આવતા હોય છે ત્યારે જાદુગર એક વિચાર આવે છે, એક યુક્તિ આવે છે। જ્યારે રાજા એની જોડે આવે છે ત્યારે જાદુગર એકદમ ઉદાસ થઈ જાય છે અને રોવાનું ચાલુ કરે છે। રાજા જોડે આવે છે એટલે રાજા કહે છે કે તને ફાંસીની સજા થવાની છે એટલે તે રોવાનું ચાલુ કર્યું છે, એટલે પેલો જાદુગર કે ના, હું ફાંસીની સજા છે એટલે મેં રોવાનું ચાલુ નથી કર્યું, પણ હું મારા ઘોડાને ઉડવાનું શીખવાડતો હતો અને એને હવે શીખવામાં ફક્ત 1 વર્ષ બાકી છે અને આ જે કલા છે એ મારી સાથે જ એ ગાયબ થઈ જશે, મતલબ કે હું તમે મને ફાંસીની સજા આપશો એટલે આ જે ઘોડાને હું ઉડવાની જે તરકીબ બતાવવાનો હતો એ મારા જોડે જ દફન થઈ જશે। રાજાને તરત લાલચ થાય છે કે આ ઘોડાને ઉડવાની જે શીખવાડે છે અને જો એ ઘોડો એનો જે એક ઘોડો છે જો મને આપી દે તો હું જેટલા પણ લડાઈ કરીશ, યુદ્ધ કરીશ, એમાં હું બધામાં જીતી જઈશ, એટલે રાજા તરત જ ફાંસીની સજા બંધ કરાવે છે અને જાદુગરને કહે છે કે હું તને એક જ શરત સાથે હું તને ઘેર જવા દઈશ કે તારે 1 વર્ષ પછી તારો જે ઘોડો છે જો તું એને મને આપશે તો હું તને અત્યારે 1 વર્ષ માટે છોડી દઉં છું અને જો 1 વર્ષ પછી તું મને ઘોડો નહીં આપે તો હું તને ફાંસીની સજા આપી દઈશ। જાદુગર કે મને મંજૂર છે, હું 1 વર્ષ પછી મારો ઘોડો છે હું તમને આપી દઈશ કે જે સંપૂર્ણ નિપુણ થઈ ગયો છે, એમ કહી અને જાદુગર એના ઘરે જાય છે।
જાદુગર એના ઘરે જાય છે તો ત્યાં તો ઘણા બધા લોકો ભેગા થઈ ગયા હોય છે, બધા માતમ મનાવતા હોય છે, કારણ કે બધાને એવું હતું કે આજે આને ફાંસીની સજા થઈ જવાની છે. એની પત્ની તો ખૂબ જ રડતી હોય છે. જેવો એ જાય છે એના ઘરે તો બધા સ્તબ્ધ થઈ જાય છે. એની પત્ની પણ એકદમ ચોંકી જાય છે કે તમે ક્યાંથી પાછા આવ્યા. એ કે હાલ હું તને પછી કહું. એમ કરતાં કરતાં જે ઘરના જે બધા મહેમાનો આવ્યા છે એ બધા એમના પોતપોતાના ઘરે જાય છે. પછી જ્યારે રાજા જ્યારે જાદુગર અને એની પત્ની બંને એકલા હોય છે ત્યારે એની પત્ની કહે છે કે તમે એવું શું કર્યું કે તમને રાજાએ છોડી દીધા. એટલે જાદુગર એમ કહે છે કે મેં રાજાને એવું કીધું છે કે હું મારા ઘોડાને ઉડવાની ટ્રેનિંગ આપું છું અને એ પછી મારે ઘોડો છે એ ઘોડો મારે રાજાને એક વર્ષ પછી મારે પાછો આપવાનો છે અને એને જે મારે શીખવાડવાનું છે એમાં મારે હજુ એક વર્ષ બાકી છે. એટલે એની પત્નીએ કીધું, અરે કોઈ દિવસ ઘોડો ઉડતો હોય. એટલે જાદુગર કહે તો મને ખબર છે કે ઘોડો ના ઉડતો હોય, પણ આ મારે એક વર્ષનો ટાઈમ લેવા માટે મેં આ તરકીબ કરી છે. પત્ની તો પાછી કે તમે પાગલ થઈ ગયા છો કે તમારે એક વર્ષ પછી પણ તમારે તો ફાંસીની સજા થવાની છે. એટલે કે પત્ની કે તું ચિંતા ના કર, તું અત્યારે મુસ્કુરાટ કર, ખુશમાં રહે, આપણે એક વર્ષની વાત છે ત્યાં સુધી બધું જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, એટલે કે તું અત્યારે ચિંતા ના કર. એની પત્નીને એમ કહે છે. પછી થાય છે શું, છ મહિના પછી રાજાનું મૃત્યુ થઈ જાય છે. એટલે આ જે ઘોડો આપવાનો હતો એ વાત જ ત્યાં ને ત્યાં પૂરી થઈ ગઈ. તો હવે આમાં સમજવાની વાત એ હતી કે જિંદગીમાં ઘણા બધા લોકો આજમાં ખુશ નથી. આપણે બધા કાલની ચિંતા કરીને દુઃખી થઈ રહ્યા છીએ. આપણને એવું લાગે છે કે કાલે આ પ્રોબ્લેમ આવશે, કાલે આ સમસ્યા આવશે, એવું વિચારીને આપણે આજે દુઃખી થઈ રહ્યા છીએ. આજે આપણી પાસે મુસ્કુરાટ છે, ખુશી છે, પણ આપણે બધા ખુશ નથી. આપણે કાલની ચિંતામાં દુઃખી રહ્યા છીએ. આ એક છોટી સી જિંદગી છે, જો હોગા દેખા જાયગા. મેં એક જગ્યાએ એક વાંચ્યું હતું કે જે સમસ્યાનો ઉકેલ મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે જે સમસ્યાનો ઉકેલ 5 મિનિટમાં ના આવે ને, જે સમસ્યાનો ઉકેલ 5 મિનિટમાં ન આવે તે સમસ્યાને ભગવાન ઉપર છોડી દેવી જોઈએ. હું ડૉક્ટર શરદ સોની એક વાર ફરીથી હું તમને કહું છું કે આજમાં જીવો, આજમાં રહો અને આજમાં મુસ્કુરાવો. જે કાલે થશે એ આપણો કર્મ નક્કી કરે છે. ફ્રેન્ડ્સ, મારો વિડીયો તમને સારો લાગ્યો હોય, વાર્તા તમને સારી લાગી હોય તો એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર વર્તુળમાં એને શેર કરજો. થેન્ક યુ એન્ડ થેન્ક યુ.